નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે લેસન નંબર 8 ફિનિશ થાય છે અને 8 ફિનિશ થયા પછી એ 9 તરફ આપણે આગળ વધીએ છીએ. 9th ચેપ્ટર છે તમારું કે હાથ મેળવીએ. શું મેળવવાનું છે? હાથ મેળવવાનું છે. હાથ મેળવવાનું છે એટલે કોઈનો હાથ મેળવવાનો નથી, કોઈનો હાથ હાથમાં મેળવવાનો છે. મિત્રતા કેળવવાની છે, ફ્રેન્ડશિપ કરવાની છે, દોસ્તી કરવાની છે. તેની વાત લઈને નિરંજન ભગત આવે છે. નિરંજન હરિહર ભગતનો જન્મ, નિરંજન નરહરિ ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો અને એમણે સરસ મજાના સાહિત્યમાં ખેડાણ કર્યું છે. એણે મોટા ભાગે તત્કાલીન સમયે સરસ મજાના કાવ્યો લખ્યા છે. તેમાં એમના કાવ્યમાં ખાસ કરીને પ્રવાલ દ્વીપ 33 કાવ્યો અને એવા કાવ્યો મૂકીને સાથે સાથે છંદોલય, કિન્નરી એવા બધા કાવ્યો મૂકીને એણે એક કાવ્ય બીજું કાવ્ય સંગ્રહ બનાવ્યો જે છંદોલય નામે ઓળખાય છે. શેમના નામે ઓળખાય છે? છંદોલય નામે ઓળખાય છે. તે ઉપરાંત એ છંદોલયમાં ફરી પાછા પ્રવાલ દ્વીપ નામનું કાવ્ય સંગ્રહ અને 33 કાવ્યો નામે એક બીજું કાવ્ય સંગ્રહ એમાં એડ કર્યું છે અને ત્યારબાદ એ એડ કરીને સરસ મજાના કાવ્યો આપણી સમક્ષ એ મૂકે છે. પારંપરિક અને ઉર્મી કાવ્યો સંગ્રહ આપણને સાથે સાથે સોનેટ કાવ્ય પણ આપણને આપે છે અને તેમાં મોટાભાગે ઉર્મી કાવ્યનું સફળ ખેડાણ કરનાર એ નિરંજન ભગત સાહિત્ય ક્ષેત્રે એમણે જબરજસ્ત પરિવર્તન લાવવાનું કામ એમણે કર્યું હતું. તે ઉપરાંત એમણે આધુનિક કવિતા કેટલાક પ્રશ્નો, આધુનિક કવિતા કેટલાક પ્રશ્નો નામે એક સંપાદન કર્યું છે. ત્યારબાદ બીજું એમણે કર્યું છે કે યંત્રયુગ અને મંત્ર કવિતા, યંત્રયુગ અને મંત્ર કવિતા સાથે સાથે મીરા, સાથે સાથે શું તો કે મીરા સાથે. એ ઉપરાંત એમણે સ્વાધ્યાય લોક ભાગ 1-8 એમણે સરસ મજાના વિવેચન સંગ્રહો આપ્યા છે અને પ્રસિદ્ધ એમના એ વિવેચક સંગ્રહો છે. ત્યારબાદ એમણે આ સુંદર મજાના કાવ્યોના સર્જન માટે, એમના સંપાદન માટે, વિવેચન સંગ્રહ માટે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો અને સાહિત્ય એકાદમી એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. એમણે સરસ મજાની પ્રસ્તુત કાવ્ય હાથ મેળવીએમાં સરસ મજાની વાત કરી દીધી છે કે હાથ મેળવવાનો છે. આપણે ભલે આપણે અજાણ્યા છીએ, પરંતુ ભલે આપણે અજાણ્યા છીએ પરંતુ આપણે ઓળખીએ છીએ એ રીતે જ મિત્રનો હાથ માંગવાનો છે, મિત્રતા કેળવવાની છે. હૃદયની સંવેદના, હૃદય ભાવનું પ્રતીક આ હાથ, હૃદય ભાવનું પ્રતીક, ફિલિંગ્સ નું પ્રતીક લઈ લાવો તમારો હાથ, આપણે હાથ મેળવીએ કહે છે. અને સરસ મજાની વાત એમણે કરવામાં આવી, એમણે સરસ મજાની એમના કવિતામાં એમણે વાત કરી દીધી છે. આ છંદલોયમાંથી લેવામાં આવેલું આ નાનકડું કાવ્ય આપણને મિત્રતા કેવી રીતે કેળવવી જોઈએ અને મિત્રતાથી સ્વર્ગનું સુખ ઉતરે, આખા વિશ્વમાં આપણે બધા જ ભાઈચારાઓ ફેલાવીએ અને કોઈ પરાયું નહીં રહે તેની વાત આપણને આ હાથ મેળવીએ કાવ્યમાં કવિ સરસ રીતે, મજાની રીતે આપણને કરી દે છે. તો આપણે જોઈશું હાથ મેળવીએ.